પીણીટી પછી જંગલ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ બની રહ્યું છે, જેમાં દેશ વિદેશમાંથી આવેલા પ્રાણીઓને અહીંનું વાતાવરણ માફક આવી જતા હવે પ્રજનનની પ્રક્રિયામાં પણ સફળતા જોવા મળી છે. હવે વિવિધ પ્રાણીઓ તેમના બચ્ચાઓને જન્મ આપી રહ્યા છે. આ પાર્કમાં એશિયાટિક લાયનની એક જોડી લાવવામાં આવી હતી. તે પૈકી સિંહણે એક નહીં પણ બે બચ્ચાને જન્મ આપ્યો છે. એકી સાથે બબ્બે બચ્ચાને જન્મ આપતા સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી જોવા મળી છે. ખાસ કરીને પ્રવાસીઓ આ બચ્ચાને જોવા ઉત્સુક બન્યા છે. આ નવા આવેલા મહેમાનની ખાસ કાળજી લેવાઈ રહી છે. તેમના ખોરાકથી માંડીને મેડિકલ ચેકઅપ સુધીની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. હાલ આ બચ્ચાઓ ગેલમાં રમી રહ્યા છે. આ બચ્ચા પૂર્ણપણે સ્વસ્થ છે. આ બાબતે જંગલ સફારી પાર્કના સત્તાધીશોથી માંડીને સરદાર સરોવર નર્મદા નિગમના એમડી ડૉક્ટર રાજીવકુમાર ગુપ્તા સહિત તમામ અધિકારીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. એમડી ડૉક્ટર રાજીવકુમાર ગુપ્તાએ પણ આ બાબતે ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી છે. હાલ એમનું નામ રાજારાણી રાખવામાં આવ્યું છે. વન્ય પ્રાણીઓમાં પ્રાણી સંગ્રહાલયમાં પ્રજનન અને બાળજન્મના બહુધા સામાન્ય બાબત ગણાતી નથી તેવી લાગણી વ્યક્ત કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું કે અહીં ભારતની ઝૂ ઓથોરિટીએ નિર્ધારિત કરેલા તમામ માપદંડોને અનુસરીને પ્રાણીઓની કાળજી લેવામાં આવી છે. પરિણામે અહીંના નિવાસી દીપડા અને હરણ યુગલ વિવિધ પક્ષીઓ પછી આજે રાજવી સિંહ દંપતીના આંગણે પારણું બંધાયું છે. સોમવારની મધ્યરાત્રે સિંહણને થયેલી સુવાવડથી બે બાર સિંહોનું સફારી પરિવારમાં આગમન થયું છે. આ જંગલ સફારી રોજે રોજ પ્રવાસીઓની અવરજવરથી ધમધમતી રહે છે. તેની વચ્ચે સાવ સહજ તણાવ મુક્ત સિંહણનો પ્રસવ ચોક્કસ એક મોટી ઘટના છે. 230 દિવસ એટલે કે લગભગ 7 મહિનાથી વધુ સમયના ગર્ભકાળ પછી સિંહણ રાણીએ 12 જન્મ આપ્યો છે. સિંહણના પ્રસવ પછી થોડા સમય સુધી બચ્ચાની જાતિ લિંગ કરી શકાતી નથી, એટલે આ ચુલબુલ 12 સિંહો કુંવર છે કે કુંવરી એ હાલમાં કહી શકાય તેમ નથી. યોગ્ય સમયે એમની જાતિ પ્રાણીશાસ્ત્રીઓ નક્કી કરે તે પછી ઉચિત સમયે તેમનું નામકરણ કરવામાં આવશે. એશિયાઈ સિંહ દંપતીના નટખટ અને માસૂમ બાળકોની ચહલપહલથી પિંજરું તેનો માહોલ જીવંત બની ગયો છે. હરણ અને દીપડા પછી સિંહ યુગલના પ્રસન્ન દાંપત્યના પગલે પ્રજનન સફર પ્રસવની ઘટના આ લોકો કેટલા વાત્સલ્ય ભાવ ચાહના અને ઉષ્માથી આ વન્યજીવન સંપદાનું અહીં જતન કરે છે એનો બોલકો અને સચોટ પુરાવો આપે છે. આમ હવે ક્રમશઃ કેવડિયા જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓના પરિવારમાં વધારો થઈ રહ્યો છે. આ અગાઉ અલ્પાકા, બ્લેક સ્વાન, કોટન ટોપ, ટેમરિન અને સ્પિરલ મંકીના પરિવારમાં બચ્ચાઓનો જન્મ થયો હતો. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 4 51.